नमस्कार, स्वागत है आपनु समाचारों में। अपनी साथे हूँ छु प्रियंका। नजर करिए समाचारों पर विस्तार थी। कच्छ में भूकंपना त्रण आंचका अनुभव आया। रापर, भचाऊ अने दुधई में भूकंपना आंचका आया है। 4.1, 2.3 अने 2.9 नी तीव्रताना त्रण आंचका आया है। बे दिवस में ज कच्छ में भूकंपना 7 आंचका अनुभवाता लोको पण भय में मुकाई गया है। रापर, भचाऊ अने दुधई में भूकंपना आंचका आया है। 4.1, 2.3 અને 2.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે, જેથી લોકો પણ ચિંતિત થઈ ગયા છે। કારણ કે પાછલા 2 દિવસની અંદર કચ્છમાં ભૂકંપના એક બાદ એક 7 આંચકા અનુભવ્યા છે। કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે। છાશવારે કચ્છમાં જે ભૂકંપના આંચકા આવી રહ્યા છે તેનાથી લોકો પણ ચિંતિત થઈ ગયા છે। કારણ કે સૌથી મોટો આંચકો આવ્યો 4.1 નો રાપરમાં, ત્યારબાદ ભચાઉ અને દુધઈમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। सूरत में बे अभ्यत बाळकों नो छुटकारो थयो छे। सूरत पोलीसे सफल ऑपरेशन पार पाड्यु। इच्छापोर विस्तार में बाळक नु अपहरण थयु हतु। प्रेमीए बे बाळकों नु अपहरण कर्यु हतु। प्रेमिकाना परिवारना बे बाळकों नु अपहरण करी लेवामां आव्यु हतु। प्रेमिकानी सगाई थई जता प्रेमीए आ कृत्य कर्यु हतु। हजीराथी पोलीसे बाळकोने सुरक्षित छोड़ाव्या अने अपहरणकार प्रेमीनी धरपकड़ करवामां आवी। पत्नीए पतिने ढोर मार मार्यो। जूनागढ़मां पत्नी विरुद्ध फरियाद दाखल करवामां आवी छे। पतिए पोतानी पत्नी विरुद्ध फरियाद दाखल करी छे। परिवार साथे संबंध न राखवानी धमकी आपी। पिता साथे फोन पर वात करी रह्यो हतो पति, त्यारे पतिने वात करता जोई जता पत्नी उश्केराई गई अने तेणे पति साथे मारामारी करी। संवाददाता अतुल जोड़ाई गया छे जूनागढ़थी। अतुल, शुं हतो आ बनाव, विस्तारथी जणावशो? जी प्रियंका, आपने चोखो जणू के जूनागढ़ अंदर उल्टी गंगा जोवा मळी रही छे। जेमा पत्नी छे ते पोताना पति ने ढोर मार मारता पति ने डाबा हाथे इजा थई छे। जाणवा मळती विगतो मुजब जोशीफरा विस्तारनो आ बनाव छे, जेमा पति पत्नी बंने अलग रहता हता अने पत्नी ने एवुं हतुं के पोतानो पति छे ते तेना पिता के माता साथे संबंध राखे नहीं। आ बाबते अवारनवार बंने वच्चे झगड़ो थतो हतो। गई काले आ झगड़ाए उग्र स्वरूप धारण कर्युं हतुं के ज्यारे पति छे ते पोताना पिता साथे फोन पर वात करतो हतो त्यारे पत्नी उश्केराई गई हती अने तेने पति ने मूंढमार मार्यो हतो धोखा वडे, जेना लईने पति ने डाबा हाथमां इजा थई हती। त्यारबाद पतिए छे ते पोतानी पत्नी विरुद्ध बी डिविजन पोलीसमां फरियाद नोंधावी छे अने फरियादमां तेणे ए पण जणाव्युं के थोड़ा समय पहेला તેણે પોતાની માતા સાથે પણ આ રીતે મારતૂડ કરી હતી। આમ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। ભદ્ર સમાજમાં બનેલા આ કિસ્સા એ સમગ્ર શહેરમાં છે તે ચર્ચાનો વિષય બન્યો છે। જી જી અતુલ, આભાર આપનો આ તમામ જાણકારી માટે। વડોદરાના બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। તાંત્રિકે સગીરા પર 2012થી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધી છે। તાંત્રિક પ્રશાંત સગીરાને સેવાના બહાને બોલાવતો અને દુષ્કર્મ આચરતો હતો। અત્યાર સુધીમાં તાંત્રિકે સગીરાની સાથે 12 વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। તાંત્રિક સગીરાને ઘેનની ગોળી આપતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો। તાંત્રિક પર પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવવાના બહાને તેમજ અનુયાયી દંપતી પાસેથી 10.41 લાખ રૂપિયા પડાવી લેવાના આરોપ લાગ્યા છે। અગાઉ પણ વડોદરાના ગોત્રી અને વારસિયા પોલીસ સ્ટેશનમાં તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયની સામે ફરિયાદ નોંધાઈ છે। જોકે હાલ તાંત્રિક જેલની હવા ખાઈ રહ્યો છે, પરંતુ એક બાદ એક તેની અનેક કરતૂતો સામે આવી રહી છે। આ જે ભોગ બનનાર છે એ જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે આ બગલામુખી પ્રશાંત ઉપાધ્યાયના બંગલા ઉપર અને એનો જે આશ્રમ બનાવેલો ત્યાં આગળ કચરા પોતું કરતા હતા અને ત્યાં આગળ બીજી જે નાની મોટી સેવાઓ આપતા હતા। આ બેન ધીમે ધીમે પ્રશાંત ઉપાધ્યાયના કહેવાથી એની અંગત સેવા કરવા માટે એના રૂમ સુધી પણ જતા હતા।
રોડ કોન્ટ્રાક્ટરો બેંકના ડુપ્લિકેટ એફડી રજૂ કરતા ગોધરા શહેરના માર્ગોનું કામ ખોરંભે ચડ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી માર્ગો બિસ્માર હાલતમાં હતા, જેના સમારકામ માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. પાલિકાએ ચાર કોન્ટ્રાક્ટરોના ટેન્ડર મંજૂર કરીને કામ આપ્યું હતું. જોકે કામ શરૂ થાય તે પહેલા જ બેંક એફડી પાલિકામાં રજૂ કરવાની હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરોએ ડુપ્લિકેટ બેંક એફડી પાલિકામાં રજૂ કરી હોવાનો પર્દાફાશ થયો છે. ગોધરા પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે પાલિકા પ્રમુખે ગોધરાવાસીઓને હૈયાધારણા આપી છે કે વહેલી તકે અન્ય કોન્ટ્રાક્ટરને કામ આપીને રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરાશે. જ્યારે ટેન્ડર ભર્યું તો એનું એફડીઆર ડુપ્લિકેટ જેના હતા એનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં અમે નવું ટેન્ડર બહાર પાડીને ભાવ માંગી લઈશું ને જલ્દીમાં જલ્દી કામ પૂરું કરીશું. જે ખરાબ રસ્તાઓને કારણે ગોધરા નગરજનોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને એમને ખૂબ સહન કરવું પડી રહ્યું છે, અને ખાસ તો આ માર્ગો જે અંદાજે ચારથી સાડા ચાર કરોડ રૂપિયાની કિંમતની આસપાસના માર્ગો જે અત્યારે શરૂ નથી થયા. બટાકા આયાત નીતિ સામે વિરોધ કરવામાં આવ્યો. રાજકોટમાં કિસાન સંઘે વિરોધ કર્યો. બટાકા પર સૂત્રો લખીને વિરોધ કરવામાં આવ્યો. આયાત નીતિ બદલવાના લખાણો લખીને વિરોધ કરવામાં આવ્યો અને આ લખાણો બટાકા પર લખવામાં આવ્યો. એક પણ જણાશ નો વિદેશથી ન મગાવવી જોઈએ અને ખેડૂતોના હિત બાબતથી વિચારવું જોઈએ. જેટલી પણ જણસનો એક્સપોર્ટ થાય એનો વિચાર કરવો જોઈએ. અત્યારે ખેડૂતોની હાલત બહુ દયનીય છે. ખેડૂતોનું મેનેજમેન્ટ એના ઘરનું બધું વિખાઈ ગયું છે, કારણ કે મોંઘવારી પ્રમાણે ખેડૂતોના ભાવ મળતા નથી. ઘણી બધી હાલની તકે એવી શાકભાજી છે કે એના ભાવ મળતા નથી. કદાચ બે ચાર મહિના બટેકા મૂંઘા છે તો બટેકા ઓછા ખવાશે, એટલે સરકારે તાત્કાલિક આ નિર્ણય જે લીધો છે એ બંધ કરી અને ખેડૂતોને ફાયદો થાય એવું સરકારે વિચારવું જોઈએ.